टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાલનપુર પાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આવાસના નામે પાલિકા જ રૂપિયા ખાઈ ગઈ છે। 5 વર્ષ બાદ લાભાર્થીઓને ના ઘર મળ્યું કે ના રૂપિયા મળ્યા। 2019માં 100 લાભાર્થીઓએ પાલિકામાં પૈસા ભર્યા હતા અને લાભાર્થી પાસેથી 7000 ઉઘરાવવામાં આવ્યા હતા। રાજીવ આવાસ યોજનાના નામે પાલિકાએ ડિપોઝિટ લીધી હતી। તો ભ્રષ્ટાચારનો આવાસ કે જેનો પર્દાફાશ થયો છે પાલનપુર પાલિકાનું, આ એક વધુ કૌભાંડ છે કે જે સામે આવ્યું છે। આવાસના નામે પાલિકા રૂપિયા ખાઈ ગઈ છે। 5 વર્ષ બાદ લાભાર્થીઓને નથી ઘર મળ્યું કે પછી રૂપિયા પણ નથી મળ્યા। 2019માં જે 100 જેટલા લાભાર્થીઓ છે તેમણે પાલિકામાં રૂપિયા ભર્યા હતા અને એક લાભાર્થી પાસેથી 7000 રૂપિયા છે તે ઉઘરાવવામાં આવ્યા હતા। રાજીવ આવાસ યોજનાના નામે પાલિકાએ ડિપોઝિટ પણ લીધી હતી, પરંતુ હજુ સુધી લાભાર્થીઓને લાભ નથી મળ્યો। વધુ એક આ કૌભાંડ પાલનપુર પાલિકાનું સામે આવ્યું છે। આવાસના નામે પાલિકા જ રૂપિયા ખાઈ ગઈ છે। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર છે। રતનસિંહ, પાલનપુર પાલિકાનું જે વધુ એક કૌભાંડ અત્યારે સામે આવ્યું છે, આવાસના નામે પાલિકા જાણે પૈસા ખાઈ ગઈ છે, લાભાર્થીઓને પણ ઘર નથી મળ્યા, શું વધુ અપડેટ છે આ મુદ્દે? વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી જે રાજીવ આવાસ યોજનાના જે માત્ર સરકારના જ કરોડો રૂપિયા નહીં પરંતુ આવાસ મેળવવા માંગતા ગરીબોના પણ 7000 રૂપિયા અટવાયા છે। મહત્વની વાત છે કે 2019માં આવાસ મેળવવા માટે સ્લમ પરિવારના લોકોએ જે રોજ કમાઈ રોજ ખાય છે તેવા પરિવારોએ 7000 રૂપિયા ભર્યા હતા, પરંતુ પાલિકાના અઘોર વહીવટને પગલે પાલનપુરના જે હરિપુરા વિસ્તારમાં બનાવવાની રાજીવ આવાસ યોજના જે પાલિકાએ અત્યારે તો પાલનપુર નજીક આવેલા સદરપુર ગામની ગૌચરની જમીનમાં બનાવી છે, પરંતુ અને તે પણ હેતુ ફેર કર્યા વિના, એટલે રાજીવ આવાસ યોજના તૈયાર થયા બાદ જે વિવાદ સર્જાયો છે અને છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા આ વિવાદનો અંત નથી આવ્યો અને તેને જ કારણે નથી મળ્યા ગરીબ પરિવારનો ઘરના ઘર કે નથી મળ્યા કેમ કે 5 વર્ષ અગાઉ ભરેલા 7000 રૂપિયા જેને લઈ રોજ કમાઈને રોજ ખાતા આવા સ્લમ પરિવારો અત્યારે તો પાલિકાની બેદરકારીને કારણે ચડવાનો વારો આવ્યો છે। ત્યારે વહેલી તકે તંત્ર યા તો પરિવારને ઘર ફાળવે અથવા તો તેમના ભરેલા 7000 રૂપિયા જે વ્યાજ સાથે પરત કરે તેવી અત્યારે તો લોકો માંગ કરી રહ્યા છે। વૈભવ અરે રતનસિંહ, તમામ જાણકારી માટે, તો જે પ્રમાણે આ લાભાર્થીઓ છે કે જેમને ઘર પણ નથી મળ્યું કે તેમણે જે રૂપિયા ભર્યા હતા તે પણ તેમણે પાછા હજી સુધી નથી મળ્યા, 100 જેટલા લાભાર્થીઓ છે કે જેમને હજી સુધી લાભ નથી મળ્યો। તો પાલિકા પ્રમુખ ચિમનલાલજી અમારી સાથે છે। ચિમનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। ચિમનભાઈ, સૌથી પહેલા તો જે આ કૌભાંડ 2019નું એટલા માટે કહીશું કારણ કે આટલા વર્ષો થઈ ગયા પરંતુ છતાંય લાભાર્થીઓ પાસે પૈસા લેવામાં આવ્યા છે રાજીવ આવાસ યોજનાના નામે, પરંતુ હજુ સુધી લાભાર્થીઓને ઘર પણ નથી મળ્યા કે કેમ પૈસા પણ નથી મળ્યા તેના વિશે જાણવું છે સૌથી પહેલા તો। તો જે પ્રમાણે ચિમનભાઈને કોલ લગાવ્યો પરંતુ તેમની સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, ફરી એક વખત તેમની પાસે જવાબ મેળવીશું કે આવું શા માટે કર્યું, પરંતુ 2019માં 100 જેટલા લાભાર્થીઓ છે કે જેમણે પાલિકામાં રૂપિયા ભર્યા હતા પરંતુ હજુ સુધી તેમને લાભ પણ નથી મળ્યો। તો હવે જે લાભાર્થીઓ દ્વારા જે રૂપિયા પણ ભરવામાં આવ્યા હતા અને જે પ્રમાણે સતત આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે 2019ની આ વાત છે, 2019માં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને લગભગ 100 જેટલા લાભાર્થીઓ છે તેમણે પૈસા છે તે ભર્યા હતા। અહીંયા જે પહોંચ આપણને દેખાઈ રહી છે, નંબર અહીંયા જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, 35311મો આ નંબર, અને તેમાં જે વ્યક્તિ છે તેનું નામ છે મકરાણી જાહેરા બાનુ અને અબ્દુલ રશીદ, તેમનું આ નામ છે અને તેમણે 7000 રૂપિયા છે તે ભર્યા હતા। આ માત્ર એક વ્યક્તિ નથી પરંતુ આમના જેવા લગભગ 100 જેટલા વ્યક્તિઓ છે। તેમણે એ પણ લખ્યું છે કે રાજીવ આવાસ યોજના ડિપોઝિટ ફી છે, અહીંયા એ પણ લખવામાં આવ્યું છે કે રાજીવ આવાસ યોજનાની જે ડિપોઝિટ ફી છે તે ભરવામાં આવી છે। ક્યારે ભર્યા હતા? તો તારીખ 17/9/2019માં ભરવામાં આવી હતી અને એમાં જે
જે તે સમયના જે વસૂલાત જેમણે કરી હતી, જે અધિકારી છે તેમની સિગ્નેચર પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે આ એક આરોપી છે જેમણે 7,000 ભર્યા છે. હવે એ સમજીએ કે 7,000 રૂપિયા ભરનાર આ એક વ્યક્તિ છે કે જેમણે પૈસા ભર્યા છે, પરંતુ 100 લોકો અન્ય એવા પણ છે કે જેમણે પૈસા ભર્યા છે. એટલે ટોટલ 7 લાખ લોકો એવા છે કે જેમણે 7 લાખ રૂપિયા અત્યારે ડૂબી ગયા છે લોકોના. હજુ સુધી ના તેમને લાભ મળ્યો છે, પરંતુ તેની સાથે સાથે તેમને હજુ પણ એ આવાસ જેમનો ફાયદો તેમને થવો જોઈએ તે પણ નથી મળી રહ્યા. હવે જે અરજદાર છે આવાસ યોજનાના, તેમનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. 2019 મેં 7,000 રૂપિયા ભરે તે ગરીબ આવાસ યોજના મેં. અભી તક ન તો પૈસે મિલે કે ન જમીન મિલી હૈ ઓર નહીં ઘર મિલા હૈ. હમ 2-3 વાર જાકે આએ આપણે નગરપાલિકામાં 2-3 વાર જાના હૈ, પણ કોઈ જવાબ દિયા નહીં હૈ. કહેતે કે પૈસે લેણે હો તો પૈસે લે જાઓ ઓર જબ ઘર બનેગા તબ તુમકો ઘર મિલેગા. હમારા એ જ કહેણા હૈ કે ખાલી હમકુ યા તો ઘર દિલાઓ યા હમકુ લિખાણ દો કે હમકુ આ જગ્યા પર ઘર મિલેગા. તો હાલ ફોન લાઈન પર આશાબેન રાવલ કે જેઓ વિપક્ષ નેતા છે તે અમારી સાથે ફોન લાઈન પર છે. આશાબેન, સૌથી પહેલા ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આશાબેન, સૌથી પહેલા પાલનપુર પાલિકાનું જે આ વધુ કૌભાંડ, રાજીવ આવાસ યોજનાના નામે પાલિકાએ ડિપોઝિટ લીધી હતી, પરંતુ છતાંય હજી સુધીના લાભાર્થીઓને એ લાભ મળ્યા છે કે ના, પછી એમની ડિપોઝિટની રકમ પણ પાછી આપવામાં આવી છે. 2019ની આ વાત છે, હવે 2024 આપવામાં આવ્યો આશાબેન, હવે 2025 પણ આવી જશે થોડા મહિનાઓમાં, છતાંય ના લાભ મળ્યો છે કે ના રૂપિયા પાછા મળ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે આવાસો બનાવવામાં આવ્યા હતા, એમાંથી કેટલાક લાભાર્થીઓને આવાસો ફાળવી આપવામાં આવ્યા છે અને કેટલાક લાભાર્થીઓ છે એવા છે, 101 જેટલા લાભાર્થીઓ છે જે એમણે 2019 થી 7,000 રૂપિયા નગરપાલિકામાં ભરેલા છે. નગરપાલિકાએ આ લોકોને એવો વિશ્વાસ જે બાહેધરી આપી હતી, આ 7,000 ભર્યા પછી આપને ટૂંક સમયની અંદર આવાસ ફાળવી આપવામાં આવશે. આજે 5 વર્ષ થઈ ગયા છતાં બી લાભાર્થીઓને નથી મળ્યા આવાસ કે નથી એ લોકોને પૈસા પરત મળ્યા. નગરપાલિકાએ 7,000 રૂપિયા લઈ 100 લાભાર્થીઓના આશરે 70 લાખ જેટલી રકમનો ભયંકર ઘોટાળો કરેલ છે. લાભાર્થીઓને કાં તો તાત્કાલિક પૈસા પરત કરવા જોઈએ, આ તો પછી આજે આવાસો નગરપાલિકાએ બનાવે આપ્યા છે એ લોકોને લાભાર્થીઓએ આવાસો ફાળવી આપવા જોઈએ. બિલકુલ આશાબેન, જે પ્રમાણે એક જવાબદાર વિપક્ષ તરીકે તમે કેવી રીતે અરજદારોની મદદ કરશો તે પણ અમને જણાવો. અમે અરજદારોને, બધા અરજદારોને જાણ કરી અને આ બાબતે લાભાર્થીઓને સાથે રહી અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર ને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને લાભાર્થીઓને આવાસો જલ્દી મળે, નહીં તો પછી એ લોકોની ભરેલી રકમ પરત મળે એ માટે થઈ અને સાથે મળી અને આ અંગે રજૂઆત કરી. આશાબેન, આ ગોટાળો કોણે કર્યો હશે, તમારું શું કહેવું છે આ મુદ્દે? નગરપાલિકાના સત્તાધીશો કેટલા સમયથી પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, જ્યારે પણ આવાસો બનાવવામાં આવ્યા હતા, 7,000 રૂપિયા લાભાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતા, ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ગોટાળો બી અમને પૂરો વિશ્વાસ છે કે નગરપાલિકાના હાલના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. જો કરવામાં ન આવ્યો હોત તો લાભાર્થીઓને અત્યાર સુધી આવાસો ફાળવી આપવામાં આવ્યા હોત? કેટલાય લાભાર્થીઓ અત્યાર સુધી નગરપાલિકામાં ધક્કા ખાય છે કે આ આવાસોનું શું થયું, અમને હજી સુધી અમારા પૈસા ભરેલા એ નથી પરત મળતા કે નથી આપે આવાસો પાછા આપે. એટલે કે લાભાર્થીઓ નગરપાલિકામાં વારંવાર ઉઘરાણી પણ કરે છે, પણ હવે નગરપાલિકા દ્વારા ને લાભાર્થીઓ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે લાભાર્થીઓ જ્યારે નગરપાલિકામાં જાય છે આવાસ અરજ રકમ મેળવવા માટે, ત્યારે નગરપાલિકા એવું કહે છે કે આપ એફિડેવિટ કરીને આપો ત્યારે અમે તમને આ પૈસા પરત આપીશું. હવે એફિડેવિટ કર્યા પછી બી પૈસા પરત મળશે કે કેમ એ સવાલ છે. અને બીજું, જ્યારે લાભાર્થી પાસે 7,000 રૂપિયા ભરેલી નગરપાલિકાની પાવતી છે, તો પછી આ એફિડેવિટ શું કારણથી નગરપાલિકાના સત્તાધીશો માંગે છે એ બી એક મોટો પ્રશ્ન છે. બિલકુલ આશાબેન, આપે જે પ્રમાણે અત્યારે વાત કરી કે હાલના જે સત્તાધીશો છે તેમના દ્વારા જ આ બધું કરવામાં આવ્યું છે, એટલે તમને કોના પર શંકા છે, એમના નામ પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવો. અમે કોઈ એવા નામ નથી આપી શકતા, સત્તાધીશો એટલે ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય એટલે એમાં કોઈ દરેક મેમ્બરો જે શાસક પક્ષ હોય એની જવાબદારી વિશેષ થતી હોય. આમાં
બિલકુલ આશાબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. તો વિપક્ષ નેતા આશાબેન અમારી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે હાલના જે સત્તાધીશો છે તેમની સામે આક્ષેપ કર્યા છે.